मधुर रागिनी सा तेरा प्यार बाबा शीतल चांदनी सा तेरा प्यार बाबा निर्मल सी गंगा उज्जवल सी यमुना निर्मल सी गंगा उज्जवल सी यमुना परम पावनी सा तेरा प्यार बाबा तू मधुर रागिनी सा तेरा प्यार बाबा शीतल चांदनी सा तेरा प्यार बाबा। ओम शांति। वेलकम दीदी अनुभूति सेंटर અને સેન્ટ ફ્રાન્સિસ્કો સેન્ટર આપનું ખૂબ ખૂબ ભાવભીનું સ્વાગત કરે છે. આપણે સૌ એક હાથની તાળીથી બહેનનું સ્વાગત કરીએ. સોનમ બહેન આપણી સાથે ભારત ગુજરાતથી અત્યારે જોડાયા છે. હકીકતમાં ઇન્ડિયામાં તો અત્યારે એમનો મુરલીનો સમય છે અને આપણને એમનો કિંમતી સમય આપે છે એ બદલ સૌથી પહેલા તો આપનો ખૂબ ખૂબ ધન્યવાદ. સોનમ બહેન છેલ્લા 15 વર્ષથી રાજયોગ અભ્યાસની પ્રેક્ટિસ કરી રહ્યા છે અને ખૂબ જ સુંદર વિષય સાથે એમણે માસ્ટર્સ કર્યું છે, જેનો વિષય છે કાઉન્સેલિંગ એન્ડ સ્પિરિચ્યુઅલ હેલ્થ. સુંદર વિષય. સોનમ બહેન ઘણી બધી સેવાઓ આપી રહ્યા છે કોર્પોરેટ લેવલ ઉપર, એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યુશન્સની અંદર વિવિધ ટ્રેનિંગ આપે છે, જેવી કે સ્ટ્રેસ ફ્રી લિવિંગ, એંગર મેનેજમેન્ટ, પોઝિટિવ થિંકિંગ, લીડરશિપ ટ્રેનિંગ વગેરે વગેરે. ખૂબ જ અનુભવી છે. આજે આપણે એમના દ્વારા અતિ સુંદર વિષય મધુરતા અને મૃદુતા, જે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ દિવ્ય ગુણ છે, ખૂબ જ પ્રેમથી આ દિવ્ય ગુણો કેવી રીતે ધારણ કરી શકાય તેની ઉપર સોનલબેન પાસેથી જાણીશું. વેલકમ સોનલબેન, ફ્લોર ઇઝ યોર્સ. શાંતિ દીદી, થેન્ક યુ સો મચ. બધા મોટાના મુખથી સ્વયંનું સાંભળવું એ સૌભાગ્ય છે. આટલી વિશેષ આત્માઓ, બાબાની એ જ વિશેષતા છે કે મોટાએ સદા નાનાઓને આગળ વધાર્યા છે. બાકી આપ સૌની બ્લેસિંગ છે, દુઆઓ છે કે બાબાની સેવા કરીએ છીએ. આજનો જે વિષય દીદી દ્વારા મળ્યું છે, સ્વીટનેસ અને સોફ્ટનેસ, ગુજરાતીમાં એટલો અભ્યાસ નથી, હું પૂરી કોશિશ કરીશ, કોઈ ગલતી થઈ જાય તો દીદીજી અને સૌથી દિલથી ક્ષમા. કેમ કે બાબાના મહાવાક્ય એટલા સુંદર અને એટલી સરસ હિન્દી હોય છે કે આપણને એમ થાય કે ડાયરેક્ટ એ જ રીતે સાંભળવું. પણ બાબા કહે છે ને ઓલરાઉન્ડર, તો આજનો જે આપણો બહુ જ સુંદર વિષય છે, આપણે પહેલા એક મિનિટ બિલકુલ સાયલેન્સમાં પહેલા પોતાને ચેક કરીએ. બાબા હંમેશા કહે છે કે મીઠા બનના હૈ, બચ્ચે બહોત મીઠા બનના હૈ. તો આપણે એક વાર પહેલા સ્વયંને ચેક કરીએ, અનુભવ કરીએ, બિલકુલ રિલેક્સ. મેં આપને આપકો બ્રાહ્મણ સ્વરૂપ મેં દેખું, મેં બ્રાહ્મણ. સ્વયં બાબા મુજે મીઠા બના રહે હૈ. એસી કોન સી બાત, કોન સી કમી અભી મુજમે હૈ, જો મુજે મીઠા બનને નહીં દેતી.
देखिए अपने आप को, महसूस करें कौन सी वो बात है हम शांति बाबना सौथी पहलाज महावाक्य मधुर वाक्य बाबा रोज जारे आपने मड़े सौथी पहला के छे मीठे बच्चे इस शब्द आज सुधी अपने अपना जीवन में वो ओछा सांभळ्या अने जारे नानू बाड़क होय तो के परिवार वाला खास करीने माँ मेरा स्वीट बच्चा कितलो स्वीट छे कितना स्वीट है परंतु बहु ओछा केम के जेना अपना थी बहुज प्रेम होय ने खास करीने माँ एज आपने आवा मीठा शब्दों थी बोलावे पण धीरे धीरे आपणे जे मोटा थाए आपणो व्यवहार में थोड़ी बदमाशी आवी जाए थोड़ी आपणे शरारतो वधी जाए तो ए माँ पण आपणे मीठू कहेवानुं छोड़ी दिए एम के छे केटलो शैतान छे हैने क्यांथी सीखी गयो छे पण ज्यार थी आपणे बाबाना बहिना आपणे क्यारे पण बाबाना मुख थी स्वयं माटे कड़वा बच्चा तीखा बच्चा खाटा के कोई एवा शब्दों आपणे स्वयं माटे न सांभळ्या आपणे शुं हता शुं छीए एना छता पण बाबा आपणे हमेशा एम ज कहे मेरे बच्चे मीठे बच्चे सीखी लदे बच्चे बेस्ट ट्रेनिंग जीवन में अगर आपणे सीखवी होय ने तो ये बाबा छे के ने कि बाबा घणी वार स्वयं ने ज कहे मैं मोची हूं मैं यहां पार्लर चला रहा हूं कितला बधा बाबा खुद माटे कहे पण बाबा वास्तव में आपणे जोईए ने तो बाबा बेस्ट मोटिवेशनल ट्रेनर छे बाबा बेस्ट मैनेजमेंट शीखाड़े छे लाइफ मैनेजमेंट फ्यूचर मैनेजमेंट आजकल कंपनीज मां कॉलेज मां आ बधा विषयों होय छे भाई टाइम मैनेजमेंट स्ट्रेस मैनेजमेंट पण क्यारे पण कोई एम नथी कहेतो के भाई अमने लाइफ मैनेजमेंट शीखाड़ी दियो तो अमारू एमां बधुं ज मैनेज थई जशे एक ज टॉपिक शीखाड़ी दियो के लाइफ ने केवी रीते मैनेज करवी तो एमां समय सेल्फ रिलेशन बधुं ज मैनेज थई जशे પણ લોકોને એમ થાય છે એ નહીં નહીં મારો સમય ઠીક નથી ને તો હું ખાલી સમય મેનેજ કરું મારા રિલેશન ઠીક નથી ને તો રિલેશન મેનેજ કરું પણ અહીંયા લાઈફ જ ઠીક નથી અને બાબા રોજ મુરલીમાં આપણને લાઈફ મેનેજમેન્ટ શીખવાડે કે બચ્ચે હમણાંની લાઈફ મેનેજ થઈ ગઈ ને તો 84 જન્મોની મેનેજ થઈ જશે બસ એક જ વાર ટ્રાય કરો એટલે પહેલું જ મહાવાક્ય બાબાના મુખથી ચાહે એને આપણે સ્વમાન કહીએ સ્વયંનો શ્રૃંગાર કહીએ બાબાનો પ્યાર કહીએ કે બાબાનું વરદાન કહીએ એ છે મીઠે બચ્ચે આપણે રોજ ફીલ કરીએ છીએ અને જ્યારે પણ આપણે મુરલી સાંભળીએ ને તો પહેલા એ બે શબ્દને એકદમ ગહેરાઈથી બાબા ને જાણે બાબા મારા સામે બેઠા છે અને ખાલી ને ખાલી મને કે છે અને જાણે બાબા આમ બે હાથ ફેલાવીને પ્યારથી કે છે મીઠે બચ્ચે ટ્રાય કરજો કે બાબાની મુરલી પહેલા અડધો કલાક યોગ અને એ મીઠે બચ્ચે સાંભળતા જે આત્મિક સ્થિતિ જે પ્યાર જે દુનિયાનું ડિટેચમેન્ટ ફીલ થાય અને પછી જયારે મુરલી સાંભળીએ ને તો એક એક શબ્દને એમ થાય કે એપ્લાય થઈ ગયું જે મમ્મા કરતા સ્વરૂપ બનવું એટલે બાબા સૌથી પહેલા આપણને સ્વમાન અને વરદાન આપી દે કે બચ્ચા તમે તો છો જ મીઠા પણ છતાં આપણે સ્વયંને જોઈએ કે આજે આપણે કેમ એટલા મીઠા નથી બનતા જેવું બાબા આપણને જોવે છે અને કે છે આપણે કેમ એવા હજી સુધી નથી બન્યા
ભલે આપણે એકબીજાને આન્સર ના આપીએ, ચેટબોક્સમાં ના લખીએ, આપણે પોતાને પૂછીએ કે બાબાની પહેલી જ શ્રીમત આખા દિવસમાં, ચલો લાઈફમાં પણ નહીં, આપણે ખાલી આજનો જ દિવસ પોતાને ચેક કરશું. 7:15 થયા છે, આજથી રાતે સૂઈએ ત્યાં સુધી કે આજે આખા દિવસમાં હું કેટલી મીઠી રહી. સો બાબા, હમણાં જ બાબાએ થોડા દિવસ પહેલા મુરલીમાં કીધું કે જૈસા બાપ તુમે દેખતા હૈ, જૈસા બાપ તુમ્હારે લીએ સોચતા હૈ, ક્યા તુમ અપને આપ કો ક્યા દૂસરો કો એસે દેખતે હો. ચલો બીજાને પણ નહીં, પહેલા આપણે પોતાને, કે શું બાબા મને જેટલું સ્વીટ સમજે છે, માને છે, જોવે છે, એટલું જ હું પોતાને ફીલ કરું છું. કેમ કે ફીલ કરવું બહુ જ જરૂરી છે. જ્યાં સુધી ફીલિંગ નથી ત્યાં સુધી એપ્લાય પણ નહીં થાય. આજે ઘણા એવા ફિલ્ડ છે જેમાં એમને ટ્રેનિંગ જ આપવામાં આવે કે મીઠું જ બોલવાનું. કાંઈ પણ થાય, સામેવાળો કેવો પણ હોય, તમારે સોફ્ટ જ રહેવાનું. અંદરથી ગમે એટલો ગુસ્સો આવશે પણ ઉપરથી સોફ્ટ રહેવાનું, એવી ટ્રેનિંગ આપે. કોલ સેન્ટરમાં જાઓ કે તમારા સિમ્પલ ઇન્ડિયામાં તો બહુ એવું થાય ને કે આપણા ડોરબેલ વાગે, ખોલો, એક સેલ્સ બોય, એક સેલ્સમેન, એક સેલ્સ ગર્લ આવે અને એટલું સ્વીટ, એટલું પોલાઇટ, આપણે એના મોડે દરવાજો પણ બંધ કરી દઈએ. એને કહે તને કોણે અંદર આવવા દીધું, નીકળ નીકળ બહાર, તો બી વિથ સ્માઇલ, એને એકદમ સોફ્ટ અને પ્યારથી કે મેમ 2 મિનિટ તો વાત કરી લો. અચ્છા 2 મિનિટ તો સાંભળી લો, ભલે નહીં લેતા. આપણને એમ થાય કે આને જરા પણ નથી સમજ પડતી કે ભાઈ મને તું પસંદ ના આવી. પણ તમે જુઓ આખા દિવસ એને 90% અપમાન મળતું હશે. બહુ રેર લોકો હશે જે એનું સાંભળશે, ચલો લેશે બી નહીં, લેવા વાળા 5% મુશ્કેલ હશે. પણ 90% એને ખાલી આખા દિવસ સવારે નીકળે ને ઘરે જાય ત્યાં સુધી એ બિચારાને ફક્ત અને ફક્ત સાંભળવું જ પડે, અપમાન જ સહેવું પડે. તો પણ એ સવારે જેટલું સોફ્ટ હોય ને રાત સુધી પણ એટલું જ સોફ્ટ રહે. સાંજે તમારા ઘરે આવશે ને તો ચિલ્લાશે ને એટલું જ પ્યાર, ઓકે મેમ ના લેવું હોય તો કાંઈ નહીં, થેન્ક યુ, તમારો દિવસ સારો જાય. તો આપણે ક્યારે વિચાર્યું કે એને માત્ર થોડા પૈસા મળશે, જ્યારે એનું આટલું પ્રોડક્ટ વેચાશે થોડાક પૈસા મળશે અને એના બદલે એને કેટલું અપમાન, કેટલું અપમાન, કે લોકો એને કેમ આવ્યા કાઢી મૂકે છે ઘરથી. અને આપણને, આપણા સાથે ક્યારે એવું થાય છે? આપણે નાની નાની વાતોમાં શું કહીએ, આજે એને મારા સાથે આવો વ્યવહાર કર્યો, આજે મને સેવા ના મળી, હું કેટલી સેવા કરું છું તો બી મારું નામ નહીં લીધું, એનું નામ લઈ લીધું. આ હું તો આટલું બાબાનો યોગ કરું, આટલી પાલના ધારણા છે, તો પણ મને કેમ એટલું માન નથી, મારા ઘરમાં કેમ કોઈ મારું સાંભળતું નથી. કેટલું બધું ક્વેશ્ચન આપણે બાબાને પૂછીએ અને લેટરમાં લખીએ, બાબા આજ યે હો ગયા, બાબા આજ યે હો ગયા, બાબા આજ ઉસને યે કિયા, દીદી ને યે કહા, ભાઈ ને યે કહા, બહેન ને યે કહા. અને જ્યાં ભગવાન કહે છે કેમ ભૂલી ગયો મેં શું કીધું, બધાનું તને યાદ છે, બસ યાદ નથી તો મેં શું કીધું. અને દુનિયા વાળા તો ચલો તારીફ બી કરશે કદાચ, તો કેવી કરશે, ખોટી, કઈ કામ હશે હે ને તો ખોટે ખોટે તારીફ પણ કરશે. પણ બાબા, બાબા આપણને જેટલા પણ મધુર મહાવાક્ય આપે છે એ કઈ આપણને ખોટા જ બાબા નથી ચડાવતા, એમ જ નથી કહેતા કે હું આમ કહી દઉં ને તો આ દેવતા બની જશે. કાલે જ બાબાએ કીધું કે બચ્ચે જ્ઞાન તો કોઈ ભી ના દેગા, જ્ઞાન સે વિકન વિનાશ નહીં હોંગે, યોગ સે હોંગે, જ્ઞાન સે તો પદ પાએંગે. તો બાબા જ્યાં આપણને ભણાવે છે યુનિવર્સિટી, ત્યાં ખોટું નથી. એના એક એક મહાવાક્ય કેટલા શ્રેષ્ઠ શક્તિશાલી છે. બાબા સ્વમાન સાથે શક્તિઓ પણ આપે તો બી આપણે ભૂલી જાય. અને યાદ રહીએ તો એક વ્યક્તિની
જે કામની જ નથી એવી વાત, જેને પોતાને જ ખબર નથી કે શું બોલે છે, શું વિચારે છે, શું કરે છે, અને એનાથી પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, જે આપણને ઓળખતો જ નથી. વિચારો, આપણે ખુદને જ જોઈએ, કેમ કે આપણે મધુરતા લાવવાની છે ને, સોફ્ટનેસ અને સ્વીટનેસ લાવવાની છે, તો પહેલા થોડી વાર માટે આપણે બીજાને સાઈડમાં મૂકીને સ્વયંને જ ચેન્જ કરીએ, ચેક કરીએ, કેમ કે સૌથી પહેલા તો લાવવાની છે આપણા ભીતર. ઘણી વાર જયારે મન ઉપર નીચે થાય ને, તો આ જ સંકલ્પ આવે કે એક વ્યક્તિ જેને થોડા દિવસની ટ્રેનિંગ મળી કે તારે ગમે થાય સોફ્ટ જ રહેવાનું, એ પણ એટલો સોફ્ટ થઈ જાય વ્યવહારમાં, ભલે અંદરથી ડિસ્ટર્બ થાય જ છે. જયારે કાઉન્સિલિંગ કરીએ ને, તો એ બહુ અંદરથી ડિસ્ટર્બ હોય કે આવું તે કોઈ લાઈફ છે કે આખો દિવસ બસ સાંભળતા જ રહેવાનું, પણ છતાં એ ઉપરથી કેટલો સોફ્ટ રહે. તો બાબા તો આપણને કેટલું આપે છે, સન્માન, શક્તિ, ગુણ, પ્યાર, તું મેરે સિર કે તાજ હો, સૌથી મોટું સ્વમાન કે તું માસ્ટર ભગવાન હો. કોણે આપણને ભગવાન કીધું? કોઈ છે દુનિયામાં એવું? અચ્છે હો, પ્યારે હો, ખૂબસૂરત હો, બહુ બધા કહેશે તમે ભગવાન છો, એવું કોણ કહે? અને જે ભગવાન છે એ આપણને માસ્ટર ભગવાન કહે છે, તો પણ આપણું સ્વમાન નીચે જાય તો ક્યાં કમી છે? ચેક કરવા જેવી વાત છે ને. ચાલો તમને જ પૂછું, આજે આપણે ઘર ગૃહસ્થમાં રહીએ છીએ, લોકો વચ્ચે રહીએ છીએ, તમને આખા દિવસમાં વધારે શું યાદ રહી જાય? એક તરફ બાબાને રાખવાનું, એક તરફ દુનિયાને, કેમ કે આપણે સંગમ યુગ પર છીએ ને, તો એક તરફ બાબા છે, એક તરફ દુનિયા છે. કોનો પ્રભાવ વ્યવહારમાં પોતાનું બતાવજો. મનમાં જ્ઞાન છે, બુદ્ધિમાં જ્ઞાન છે, પણ જયારે આપણે વ્યવહારમાં આવીએ તો કોના પ્રભાવમાં હોઈએ, બાબાના કે દુનિયાના? પોતાનું ચેક કરીને બતાવજો, લખો. સિમ્પલ, વ્યવહારમાં હું બાબાના પ્રભાવમાં છું કે દુનિયાના? અચ્છા, બાબાના પ્રભાવમાં હોઈએ, વેરી ગુડ. બાબાના પ્રભાવમાં, હા, દીદીનો આન્સર છે. દીદી તો ડેફિનેટલી હે, કેમ કે બાબા એમને એ સ્થાન પર એટલે જ રાખ્યા છે, બાબાના પ્રભાવમાં. અચ્છા, એને હા હશે, ઘણા હશે જે બાબા બી કે ને કે બાબાના જ પ્રભાવમાં છે. અને ઘણી આત્માઓ આપણે જોઈએ તો આપણે વ્યવહારના, દુનિયાના અને સંબંધોના પ્રભાવમાં જ્યારે આવી જઈએ તો બાબાનું કમ થઈ જાય, ઓછું થઈ જાય. કીધું ને કે જ્ઞાન અંદર છે જ, બુદ્ધિમાં પણ છે, સમજમાં પણ છે, બસ એપ્લાય નથી થતું. અને એપ્લાય કેમ નથી થતું? કેમ કે આપણે જ્યારે પણ બાબા કહે છે ને કે આત્મિક સ્થિતિ, બાબા કા કવચ, બાબા કી છત્ર છાયા, જ્યારે એમાંથી આપણે નીકળી જઈએ, જેમ હોય ને કે તમારી પાસે રેઇનકોટ તો છે, છત્રી પણ છે, પણ વરસાદ આવે ત્યારે સમય પર છત્રી ખુલે જ નહીં, તો શું થાય? ત્યારે બેગમાંથી રેઇનકોટ જ નથી નીકળતો કે હું ભૂલી જ ગઈ કે હું રેઇનકોટ પણ સાથે લઈને આવી છું, તો શું થાય? ભીંજાઈ જાય ને. અને પછી યાદ આવે કે મારી પાસે તો બેવ હતું, ક્યાં રે બાપરે, ક્યાં હતી હું? તો ઘણી વાર આપણા પણ વ્યવહારમાં એવી એક્ટ થઈ જાય કે આપણને પછી એ જ્ઞાન, એ વાત યાદ આવે અને એમ થાય કે આ વાત તો બાબાએ મને કીધી હતી, અને બાબા રોજ કહે છે, હું કેમ ભૂલી ગઈ? અને આપણે બાબાને કહીએ પણ, સોરી બાબા, પણ તું કેટલા દિવસ સોરી, કેટલા વર્ષ સુધી સોરી? બાબા તો કે ને, બતાવો તો માફ હો જાયગા, પર કિતના હોગા? રોજ બતાવો 50-50-50 માફ હો રહા હૈ, પર વો 50-50 પ્લસ પણ તો થાય છે ને. અને બાબાએ પાછા એક શબ્દ ઓર એડ કરે છે, વચ્ચે ભગવાન કો બતાવો તો માફ હો જાયગા. બીજી લાઈનમાં કે છે, બાપ સાથે ધર્મરાજ પણ છું, બાપ છું તો 50% માફ કરીશ,
પણ ધર્મરાજ છું ત્યારે એ 50% નો હિસાબ પણ આપવો પડશે. તો આપણે એ ભૂલી જઈએ. અને ઘણી વાર બ્રાહ્મણોના મુખથી નીકળે, કેટલું સ્વીટ અને સોફ્ટ રહીએ ને એટલે જ એટલું સાંભળવું પડે છે. બાબા તો કે છે મીઠા બનો, બાબા તો બહુ પ્યાર કરે છે, પણ લોકો તો નથી સમજતા ને. હવે હું ટીચર છું, હું બોસ છું, મારા આટલા એમ્પ્લોઈઝ છે, અગર હું સોફ્ટ અને સ્વીટ બની જાઉં તો આ તો માથા પર બેસી જશે. આ જે ગુણ છે ને સોફ્ટનેસ અને સ્વીટનેસ, દીદીએ પહેલા જ કીધું કે બહુ મૂલ્યવાન ગુણ છે. એના અંદર બધા જ શક્તિઓ અને બધા જ ગુણ સમાયેલા છે. બાબાએ આપણને જે ગુણ અને શક્તિ આપી છે ને એના અંદર આ બધા, આ સોફ્ટનેસ અને સ્વીટનેસ જોઈએ જોઈએ અને જોઈએ છે. ઇવન સામના કરવા માટે પણ તમારે સોફ્ટ રહેવું જ પડશે. કેમ સોફ્ટ રહેવું પડશે? કે સામના કરના હે ના, અગર મેં સોફ્ટ હો જાઉં તો સામના કેસે કરુંગા. પણ જો વો કોઈ ભી વસ્તુ, જેમ યુદ્ધમાં જ હે ને, પહેલા યુદ્ધ થતા તીર થી કે જે પણ એના સાધનો વિનાશના વપરાય, એને યુઝ કરવા માટે પણ બહુ સોફ્ટ રહેવું પડે. કેવી રીતના? કોઈ પણ વિનાશના સાધનોને પણ, આજે બધા દેશ કે ને અમારે પાસે એક બટન હે, દબાતે ઈ હે ના બધા ધમકીઓ આપે છે, પણ એ બટનને પણ દબાવવા માટે અત્યાર સુધી આંગળી રાખી છે પણ દબાવતા નથી. કેટલું સોફ્ટ એના સાથે પણ બિહેવ કરવું જ પડે. કેમ કે ગલત જગ્યાએ અગર ગુસ્સામાં એને ક્યાંય પણ યુઝ કરી લીધું તો નુકસાન પોતાનું જ છે, એટલી સમજ તો વિનાશ કરવા વાળાને પણ છે. કે કયા સાધનને કઈ જગ્યાએ કેવી રીતના યુઝ કરવું એને એની પણ સમજ છે. સામના કરને કે લીએ ભી પ્યાર ચાહીએ, ઓર સહન કરને કે લીએ ભી પ્યાર ચાહીએ. આપણે આપણા પેલા તો સ્વયં સાથે ખૂબ જ પ્યાર, બાબા સાથે તો ખૂબ ખૂબ અને ખૂબ પ્યાર ફર્સ્ટ, સેકન્ડ પોતાના સાથે. જેટલા મધુર આપણે ખુદ સાથે બનશું એટલા જ મધુર આપણે બીજા સાથે બની શકીએ. આપણો અને બાબાનો જે સંબંધ છે બહુ મીઠો, પ્યારો, મધુર છે, પણ એ જ સંબંધ સ્વયં સાથે પણ. કેમ કે જ્યાં સુધી આપણે ખુદને પણ અપનાવીએ નહીં, ખુદના વિચારોને શાંત નહીં કરીએ, ખુદના વ્યવહારમાં એને નહીં લાવીએ, ત્યાં સુધી આપણે સંતુષ્ટ પણ નહીં થઈ શકીએ. બાબા કહે ને સંતુષ્ટતા કા સર્ટિફિકેટ પહેલે સ્વયં સે, ફિર પરિવાર સે, ઓર ફિર દુનિયા સે. પોતાને જ પૂછીએ કે હું પોતાના માટે, બાબાએ હમણાં જ મંડે કે સેટરડે એક મુરલીમાં કીધું, સેટરડે યા ફ્રાઈડે, કે અપને સંસ્કારો મેં સોફ્ટ બનો લેકિન કર્મો મેં નહીં. બાબાના મહાવાક્ય હતા, અપને સંસ્કારો મેં કોમલ બનો, કર્મો મેં નહીં. તો કેમ એવું કીધું બાબાએ? કેમ કે જે સ્વીટનેસ અને સોફ્ટનેસ લાવવાની છે એ આપણા સંસ્કારોમાં મોલ્ડ થવાનું છે. મને તો આવું નહીં ચાલે, મને તો આની સાથે નહીં ચાલે, મને તો ફાવે જ નહીં, મને તો આ જોઈએ જ, એ બ્રાહ્મણોના શબ્દો નથી. બ્રાહ્મણોના શબ્દ બાબાએ શું આપ્યું છે? ચલેગા, જો હૈ વો અચ્છા હૈ, જો હો રહા હૈ વો અચ્છા હૈ, ઓર જો હોગા વો ભી અચ્છા હી હોગા. મને અચ્છા અચ્છા અચ્છા, બાબા આખી મુરલી સંભળાવીને છેલ્લે એક શબ્દ બોલે અચ્છા. કેમ બોલે? એના બે કારણ છે. પહેલું, અચ્છા બાબા એટલે કહે છે કે બધું બરાબર આવું બનવાનું છે, કેમ કે તમે સારા છો તો બધું જ સારું છે. અને બીજો અચ્છાનો મતલબ છે ક્વેશ્ચન માર્ક, કે સમજ્યા?
સ્કૂલમાં ટીચર આખું સમજાવીને લાસ્ટમાં જવા પહેલા પૂછે, સમજ્યા? છોકરાઓને એમ થાય કે કઈ દઈએ ને, નહીં તો ટીચર પાછા સમજાવશે. તો કે હા હા સમજ્યા. ટીચર કે પાક્કું સમજી ગયા? કે હા હા સમજી ગયા ટીચર, હવે જઈ શકો. પણ જયારે એક્ઝામ આવે ને ટીચરનું મોઢું જોવે ત્યારે ટીચર કાન પકડીને શું કહે? રોજ પૂછતી હતી, સમજ્યા? નહીં સમજતા તો હું એક્સ્ટ્રા તમને સમજાવતી. તો કેમ કીધું કે સમજી ગયા? હવે લખો, હવે કોઈ મદદ નહીં મળે. બાબા પણ છેલ્લે બતાડશે. હમણાં આ અઠવાડિયામાં તો રોજ કર્મો માટે બાબા ટેન્શન આપે છે. હા બચ્ચે ધર્મરાજ સમજે. અચ્છા પછી છેલ્લે જયારે હું ધર્મરાજ બનું ત્યારે તમે કહો બાબા ત્યારે નહોતું સમજાયું તું. બાબા કહેશે વાંધો નહીં, લાઈનમાં લાગો. તો એટલે કે સૌથી પહેલા બાબા જે અચ્છા હૈ અચ્છા હૈ, તો સંસ્કારોમાં સોફ્ટનેસ એટલે એનો મતલબ એ નહીં કે આપણે ગલત વસ્તુને પણ એમ કહીએ કે સારું છે સારું છે. અને એનો મતલબ એ પણ નથી કે ગલતને આપણે વારંવાર વર્ણન કરીએ કે યે અચ્છા નહીં હૈ, એસા નહીં કરના હૈ. પણ બાબા કે પોતાના સંસ્કારોમાં કોમલતા, એટલે તમે મોલ્ડ થઈ જાઓ. પણ જ્યાં તમે કર્મ કરો ત્યાં તમે શક્તિ છો, શિવ શક્તિ. એસા કોઈ કામ નહીં જો ભગવાન કે બચ્ચે નહીં કર સકતે. જબ પૂરી દુનિયા કો બદલ સકતે હૈ તો ખુદ કો નહીં બદલ સકતે, ખુદ કે પરિવાર કો નહીં ચલા સકતે. એટલે સોફ્ટનેસ અને સ્વીટનેસ એટલું સુંદર આપણા જીવનનું કહીએ ને કે એક આધાર છે બ્રાહ્મણ જીવનનું. અને સંબંધ પણ આપણા જ વ્યવહારથી બને છે અને બગડે છે. આપણે કહીએ કે ઘરના લોકો મારા સહયોગી નથી, વાસ્તવમાં ક્યાંય ને ક્યાંય મારો સહયોગ એમને પ્રાપ્ત નથી. કેમ કે મેં બાબાના શબ્દોને પકડીને ખાલી પકડી રાખ્યું કે મારે નથી ખાવાનું, મારે નથી જવાનું, હું આવું નહીં કરું, હું તમારી સાથે નહીં આવું. બાબા કહે છે તોડ નિભાના હૈ. એટલે બાબા કહે છે બચ્ચી યુક્તિ રચો. મેં ડાયરેક્ટ તુમસે બાત કરતા હું, તુમ યુક્તિ સે ઉનસે બાત કરો. બહુ સારી, જેમ હમણાં ઓનલાઈન ઘણા સ્ટુડન્ટ બન્યા ને, તો એમાં શું કરે એ લોકો અઠવાડિયું કોર્સ કરે, એક મહિનો મુરલી સામે ઘરે શું કહેશે? હવે અમે કાંદા લસણ નહીં ખાઈએ, હવે અમે તમારી સાથે આ બધું નહીં, અમે એકદમ સિમ્પલ રહેશું. એટલે ઘરમાં શું થઈ જાય? હજી અંદર ગયું જ નથી, ખાલી ઉપર ઉપરથી એમ કે તમે બધા રહ્યો ને તમને બહુ ગમે આવું રહેવું, અમે પણ આવું રહેશું. એ ખાલી ઉપરનો એક કહે ને અલ્પકાલનો એક ખાલી પ્રભાવ છે કે આવું અમે પણ બની શકીએ. પણ એ જ્યાં સુધી ભીતરથી નહીં આવે ત્યાં સુધી બહારથી પણ સહયોગ પ્રાપ્ત નહીં થાય. કેમ કે સોફ્ટનેસ થી હર વસ્તુને હેન્ડલ કરવું બહુ જ જરૂરી છે. જે બાબા કહે ને કમ બોલો, ધીરે બોલો, મીઠા બોલો, સત્ય બોલો, પર સોચ સમજ કર બોલો. મેં તો સાચું કીધું, ભગવાને કીધું તું સત્યવાન હો, હું તો બધું સાચું જ કહું ભાઈ, ચોર ને ચોર જ કહું. બાબા એ જ કીધું છે સત્ય બોલો. એક કહાની બધાએ સાંભળી જ હશે કે એક ગામમાં એવી કોઈ બીમારી થઈ જાય છે કે અમુક આયુ પછી યુવા થાય એટલે એ લોકોને જોવાની શક્તિ ખતમ થઈ જાય, નેત્રહીન થઈ જાય. હવે એના માટે ડોક્ટર્સે દવા સર્ચ કરવાની હતી, સાયન્ટિસ્ટ લોકોએ દવા સર્ચ કરવાની હતી કે એવું તો શું આ ગામમાં તકલીફ છે કે બચપનથી કોઈ નેત્રહીન નથી, પણ જેમ જ અમુક એજ થઈ જાય ને એમના આંખની રોશની જતી રહે, તો હવે જાણવું પડશે કે સિમ્પટમ્સ શું છે, શું થાય છે નેત્રહીન થવા પહેલા શું થાય છે. તો એક સાયન્ટિસ્ટ ને કહે છે કે તમે જાઓ અને આખું સર્ચ કરીને આવો શું કારણ છે. તો હવે એ જાય છે અને એ જોવે છે આખા ગામમાં ઘણા જે નાના છે એ લોકો જોઈ શકે છે, જે અમુક આયુ પછી જોઈ નથી શકતા. એને થયું કે કોને પૂછું આટલા લોકોમાં, કોણ સહી મને બતાડશે. એને ગામના બહાર અમુક વૃદ્ધ બેસેલા મળે છે
એને થાય છે કે આ લોકોએ તો બચપનથી લઈને વૃદ્ધાવસ્થા સુધી પોતાનું પણ સહન કર્યું છે, જોયું છે, અને એ બધાનું એમને ખબર છે, એટલે આ મને રાઈટ આન્સર આપશે. તો એ એની પાસે જઈને કહે છે કે જુઓ, અમે તમારા ગામનું ભલું કરવા આવ્યા છીએ. અમે છે ને એક દવા શોધીએ છીએ જેનાથી તમારા જે આંધળા તમે થઈ ગયા છો ને, તો હવે જે પછીની જનરેશન છે એ આંધળા નહીં થાય. તો એટલે તમે મને બતાડો કે તમે ક્યાર સુધી જોઈ શકતા હતા, ક્યાંથી તમે આંધળા થઈ ગયા, અને આંધળા થાવ પહેલા તમને શું થયું હતું, અમે તમારા માટે દવા બનાવીને લાવશું. તો એ વૃદ્ધ લોકો કહે છે કે જ્યાંથી આવ્યા છો ને ત્યાં પાછા જાઓ, અંદર એન્ટર બી નહીં કરતા, અમારે કોઈ તમારી દવા કે તમારું એહસાન નથી જોતું, જાઓ. એ ભલે તમારે ના જોતું હોય તો અમે શું કામ મહેનત કરીએ, એ જતા રહીએ. જઈને કહે છે કે આપણે કોઈ મહેનત કરવાની જરૂર નથી, એ લોકોને તો કઈ પડી જ નથી, મને તો કાઢી મૂકો ત્યાંથી, છોડો જવા દો. બધાને એમ થાય કે અરે આપણે તો મદદ કરતા હતા ને આ લોકોએ આટલું અપમાન કર્યું, એવું કેમ થયું? તો એક વ્યક્તિ એમના જ લેબમાંથી કહે છે કે એકવાર હું ટ્રાય કરું. એમના સર કહે છે આટલી મોટી ટીમ ગઈ હતી, એમને હટાડી દીધી, ભગાડી દીધી, તું મોટો ત્યાં જઈને શોધીને લાવીશ કે એક ટ્રાય તો કરવા દો. એ પણ ત્યાં જાય છે, જઈને આવે, બધું જ સર્વે કરીને આવે છે ને કે છે આ આ સિમ્પટમ્સ છે, આ આ કારણ છે, લ્યો આખી રિપોર્ટ. હવે એનો પેલો વ્યક્તિ પૂછે, હું જ્યારે ગયો એ લોકોએ મને જવાબ પણ નહીં આપ્યો, અને તને બધું જ કઈ રીતે કીધું? તો કે સર તમે જયારે ગયા તો તમે ત્યાં શું કીધું તું? એને આખી વાત બતાડી કે પહેલા મેં બતાડ્યું કે અમે તમારી મદદ કરવા આવ્યા છીએ, તમે કેવી રીતે આંધળા થઈ ગયા. તો સર મેં બી જઈને સેમ એ જ કર્યું, મેં કીધું કે મને અમારી ટીમને ખબર પડી છે કે આપના ગામમાં એવી કોઈ સમસ્યા છે જેના કારણે આપ જન્મથી નેત્રહીન નથી, પણ અમુક આયુ પછી નેત્રહીન થઈ જાઓ છો, આપની જોવાની શક્તિ ખતમ થઈ જાય છે. અમે સર્વે કરશું, અમે ઉપાય લાવશું તમારો મદદ કરવાનો, કેમ કે તમે અમારો પરિવાર છો. અને એમણે મને બધું જ કહી દીધું. જો વાત તો બે એક જ કરી, એક એ કીધું તમે આંધળા છો, હવે આંધળા સાંભળીને જ એમને શું થઈ ગયું, અને પહેલો જ શબ્દ શું હતો, અમે તમારી મદદ કરશું. અચ્છા એહસાન, એક તો અમને આંધળા કહો છો, ઉપરથી તમે અમારા પર એહસાન કરવાના છો. ને આમણે પણ જઈને એ જ વસ્તુ કીધીને નેત્રહીન થઈ ગયા છો. કેટલું સુંદર, શબ્દ બે એક જ છે પણ સાંભળવામાં કયો સારો લાગે. વાત એક જ છે, અમે તમારી મદદ કરશું, પણ અમે તમને સહયોગ આપશું, તમે અમારો પરિવાર છો. વાત એક જ છે પણ સોફ્ટનેસ થી, સચ્ચાઈ જ કીધી પણ કેટલું સોફ્ટનેસ અને સ્વીટલી. બાબાના એક મહાવાક્ય છે, મુરલી છે 69 ની, જો ડાયરેક્ટ બાબાના જ મહાવાક્યમાં તમને કહું તો તમને વધારે આનંદ આવે, કેમ કે બાબાના જ મહાવાક્ય છે. બાબાએ સ્વીટનેસ પર બહુ સરસ વાક્ય કીધા છે, સરળતા. બાબા કે એસા પુરુષાર્થ પહેલે સે કર લો જો ફોરન સમેટ ભી સકો ઓર જમ્પ ભી કર સકો. સમેટને કી શક્તિ કિસમેં હો સકતી હૈ? જો સરળ સ્વભાવ વાલે હોંગે, જો સરળ સ્વભાવ વાલે હોંગે ઉસમેં સમેટને કી શક્તિ સહેજ આ જાયેગી. જો સભી કા સ્નેહી ઉસકો સભી દ્વારા સહયોગ સ્વતઃ પ્રાપ્ત હોગા. इसलिए सभी बातों में समाना सहज हो सकता है, और जितना सरल स्वभाव होगा उतना माया कम सामना करेगी, वह सभी को प्रिय लगेगा. सरल स्वभाव वाले का व्यर्थ संकल्प
कभी नहीं चलता, समय कभी व्यर्थ नहीं जाता, व्यर्थ संकल्प ना चलने के कारण बुद्धि विशाल और दूरंदेशी बन जाती है, इसलिए उनके आगे कभी भी समस्या आती नहीं। जितना सरल होगा उतना ही स्वच्छ भी होगा। आ पांच लाइन में बाबाए बधाज गुणों की विशेषता कही दीधी, खाली एक गुण आवा थी सरलता, है ने? सरल अर्थात खाली ऊपर थी आपणे थई पण गया, ने सफेद पहेरीए छीए, सिंपल रहीए छीए, खाली ए सरलता नहीं, एवा तो दुनिया में घणा लोको छे जे सिंपल रहीए छीए, ए बिलीव करे छे के सिम्प्लिसिटी ज रॉयल्टी छे, पण ए लोको मां अने आपणा मां शुं अंतर? हमणां ऑनलाइन वाला स्टूडेंट ओआरसी गया था, ए बधाए पोताना अनुभव मां 100 स्टूडेंट गया था ने 100 पोताना अनुभव मां एक वात कीधी के त्यां जेटला ज भाई बहनों हता जे वर्षो थी चाहे आशा दीदी थी लई ने कोई पण गेट ओपन करवा वाला भाई पण के जे वर्षो थी आ ज्ञान योग करे छे के अमे पण व्हाइट कपड़ा पहेर्या छे पण अमे तमारा थी केम अलग देखाए छे? तमारा चेहरा पर बधाना चेहरा पर जे एक चमक छे काई कर्या वगर, अमे आटलू बधु करिए तो पण केम नथी? प्रेक्टिकल, हमणा नो ज अठवाडिया पहला नो एग्जाम्पल प्रेक्टिकल, કેમ કે આપણે જયારે એકબીજા બ્રાહ્મણ ને જોઈએ ને તો એ દ્રષ્ટિથી ન જ જોતા, એટલે આપણને હર બ્રાહ્મણની આપણે દાદીઓને જે દ્રષ્ટિથી જોઈએ ને હર બ્રાહ્મણને ન જ જોતા, આ તો મારા જેવો છે ને, મારી જેમ ક્લાસમાં આવે છે ને, તો આપણી એના પ્રત્યે દ્રષ્ટિ જાતી જ નથી કે એ કેટલું રોયલ, બાબા કે ના લાસ્ટ બચ્ચા ભી મહાન હૈ, એ દ્રષ્ટિથી જોવું બહુ આવશ્યક છે, ત્યારે આપણે મહાન બનશું. એ છે સોફ્ટનેસ. સોફ્ટનેસ નો મતલબ ખાલી એ નથી કે આપણે ધીરે ધીરે બોલીએ છીએ તો આપણે સોફ્ટ છીએ, અને આપણે ધીરે ધીરે ચાલીએ છીએ તો આપણે સોફ્ટ છીએ. સોફ્ટનેસ સૌથી પહેલા વિચારોની, કે મારી દ્રષ્ટિ હરેકના પ્રતિ કે આ લાસ્ટ જ સહી છે તો મહાન ને, કેમ કે ભગવાન એની તારીફ કરે છે, એ મારા વિચારોની સોફ્ટનેસ છે. આ લૌકિક છે, આ લોકો આવી જ ગલતી કરશે, એ મને દુવિધા રૂપ જ બનશે, વાંધો નહીં ને, હું તો એમના કલ્યાણ માટે અહીંયા છું કેમ કે ભગવાન મારી તારીફ કરે છે, એ મારી વિચારોની સોફ્ટનેસ છે. અને એ સોફ્ટનેસ જયારે આવે ને તો બાબાએ કીધું ત્યારે તમે મોલ્ડ પણ થઈ શકશો, ત્યારે તમે ગોલ્ડ પણ થઈ શકશો. બાબાની એક લાઈન કેટલી સુંદર, કે જો સહયોગ, જો મતલબ સરળ હોતા હૈ તો સહયોગી હોતા હૈ, જો સહયોગી હોતા હૈ વો સબકા પ્રિય હોતા હૈ, ઓર જો પ્રિય હોતા હૈ ઉસકો સહયોગ સ્વતઃ હી મિલતા હૈ. જો એક જ ગુણમાં કેટલા બધા ફાયદા છે, ખાલી આપણે તો એક જ લાવવાનો છે, મીઠે વચ્ચે બનવાનો, બાકી બધું તો ઓટોમેટિક આવતું જ જશે, કોઈ મહેનત નથી. એક એક ગુણને લાવવાની હે ને, એટલી બધી મહેનત, બાબા આપણે ડાયરેક્ટ ચાબી જ આપી દે માસ્ટર કી, વચ્ચે મીઠે બન જાઓ, સબ તુમ્હારા. ભગવાન પણ રોજ કેટલા સ્વીટ વેમાં આપણને કેટલું બધું નોલેજ આપી દે, અને આપણે બાબાના બની પણ કેમ ગયા? બાબા કે ને પ્યાર મેં સબ પાસ છે, ભલે પુરુષાર્થ મેં નંબર વાર, પ્યાર મેં પાસ હૈ. બાબાએ પણ આપણને રિઝલ્ટ આપી, કેમ કે બાબાની મુરલીમાં જો મ ઉ ર લ ઈ મધુરતા, સૌથી પહેલું મધુરતા આવે છે, મ મધુરતા. બાબા મહાવાક્ય પણ મધુર સંભળાવે, પાલના પણ મધુર આપે છે, જે આપણે આપણા દાદીઓ વરિષ્ઠ થી જોયું છે, જે આપણે દીદીઓથી પાલના લઈએ છીએ, કેટલી મધુર, કેટલું પ્યાર, નિસ્વાર્થ. તો આપણે એ જ વસ્તુ, જો સેન્ટરમાં તો વેરાયટી આવે ને,
વિકારી પણ આવે કોર્સ કરવા માટે અને બ્રાહ્મણ આત્મા પણ આવે મુરલી સાંભળ, પણ એ બેવને પ્યાર આપે. તો આપણે એ જ દ્રષ્ટિ આપણા ઘરમાં પણ બાબા કહે છે ને સેન્ટર બને. ક્યારે સેન્ટર બને? જયારે હું એ દ્રષ્ટિ રાખું કે હું નિમિત્ત છું અને આ જે છે ને એ બધા હજી નવા છે, ગલતી કરશે, હું સોફ્ટ થઈ જાઉં કેમકે હું તો ગલતી કરવું મને અલાઉડ નથી. એ સોફ્ટ અને સરળ રીએ એ એક્સપેક્ટેશન નહીં. મને બાબા કહે છે મીઠે બચ્ચે, લાયક બચ્ચે. તો બીજું, સંબંધોમાં મધુરતા ક્યારે આવી જાય? જયારે આપણે બેરિયર નહીં બનાવશું, બ્રિજ બનાવશું. આપણે એક બેરિયર બનાવી દઈએ, ક્યાંય ને ક્યાંય આપણે એમ સમજવા માંડીએ, વૃત્તિથી ઉપરામ રહેવાનું છે, સમજવાનું છે કે આપણે આ બધાથી અલગ છીએ, પણ એને એ અહેસાસ અપાવવાનું છે કે તું મારો છો. જેમ અમે ભગવાનના છીએ, ભગવાન અમને પ્રેમ કરે છે ને, ભગવાન તમને પણ એટલું પ્રેમ કરે છે. બાબા કહે ને ગ્રહસ્થ મેં ડિટેચ, એટલે એ મારાથી અટેચ થાય એવો પ્રેમ નહીં. એને એમ થાય કે જ્યારથી આ ભગવાનની બની ગઈ છે ને, કઈક અલગ વાત છે. તો એને ભગવાનનો પ્રેમ મારા દ્વારા, મારા બચ્ચાને, મારા હસબન્ડને, મારા સાસ સસુર, મારી વહુ, મારા મારા આખી ફેમિલીને ફીલ થાય કે આ એ નથી, મારી વહુ નથી, મારી દીકરી, મારી માં નથી, આ કઈક અલગ છે. આના અંદર જે પ્યાર છે ને એ કઈક અલગ છે. એ ક્યારે એને ફીલ થશે? જેના માટે બાબાએ કીધું ને, અપને સંસ્કારો મેં સરળ બનો ઓર કર્મો મેં શક્તિ બનો. એને કર્મો મેં શક્તિ બનો, એટલે જ બાબાની એક બહુ સુંદર અવ્યક્ત વાણી છે જેમાં બાબાએ કીધું કે દેવિયા જો હોતી હૈ ના, વો શક્તિ કા સ્વરૂપ હોતી હૈ, અસ્ત્ર શસ્ત્ર લેકર, લેકિન જબ ઉસકી આંખે દેખો ના તો મમતા વાલી હોતી હૈ, ભીગી હુઈ દિખાતે. બાબાએ કીધું જ કે જો દેવીઓ કી મૂર્તિ બનતી હૈ ના, ભક્તિમાં ધ્યાન નહોતું ગયું, બાબાએ કીધું ત્યારે ખબર પડી કે દેવીઓ કી આંખે ભીગી હુઈ હોતી હૈ, માના મમતા હૈ, શક્તિ પર હૈ મમતા. એને ઓર કેસી મમતા કે કોઈ ઉસકે દેહ સે આકર્ષિત નહીં હોતા, પ્યાર સે આકર્ષિત હોતા. આપણી પણ સોફ્ટનેસ કેવી હોય? એવું નહીં કે કોઈ પણ આવે ને આપણને કાંઈ પણ આપણાથી કરાવીને જતું રહે, એવી સોફ્ટનેસ બાબા નથી કહેતા. બાબા કહે છે તુમ શક્તિ હો, શક્તિ સ્વરૂપ હો, પર તુમસે જો વાઇબ્સ ચાહતે હૈં વો મમતા વાલે, સ્નેહ વાલે, કે વો સ્વતઃ તુમ્હારા સહયોગી બન જાય, તુમે કહેના ના પડે. હા, બાબા કેટલા સ્ટ્રિક્ટ છે, બાબા કેટલું પ્યાર પણ કરે છે કે એ સ્ટ્રિક્ટલી બાબા આપણી કેટલીય કમીઓ મુરલીમાં બતાડી દે ને આપણને ખોટું નહીં લાગે, અને આપણને એમ થાય કે સાચી વાત છે, હું છું એવી, મારે બદલવું જોઈએ બાબા, રાઈટ. તો એ જ મેનેજમેન્ટ આપણે બાબાથી શીખવાનું છે કે આપણે કોઈને એની ભૂલ બતાવી પણ દઈએ ને તો એ એક્સેપ્ટ કરે કે સાચી વાત છે, તમે સાચું કહો છો, આપણને લડે નહીં, ગુસ્સો નહીં કરે, નારાજ નહીં થાય. એટલે પહેલા સ્વયંના વિચારોમાં સ્વીટનેસ, પોતાના સંસ્કારોમાં સ્વીટનેસ અને પોતાના સંબંધોમાં સ્વીટનેસ લાવવું બહુ જરૂરી છે. એટલે ક્યારે પણ સંબંધોમાં બેરિયર નહીં રાખો, હે ને, એનું બ્રિજ બનાવો કે એ ખુદ ચાલીને તમારી તરફ આવી જાય કે મારે પણ આવું જીવન જોઈએ છે. એને આપણા પરિવાર વાળા આપણાથી અપોઝ થતા હોય, પણ તમે જુઓ એ જયારે દીદીઓને જોવે કે કોઈ દાદીઓને જોવે ત્યારે એમને બહુ સારું લાગે, અને ત્યારે એ લોકો કમ્પેર કરે કે તું પણ તો ત્યાં જાય છે ને, તારામાં તો આવું નથી દેખાતું, ત્યારે આપણે કહીએ તમે તો કોઈ દિવસ મારામાં સારું દેખાશે જ નહીં. ચેક કરવાનું કે મને પણ બાબાએ એ જ મહાવાક્ય કીધા છે. તો સર્ટિફિકેટ તો ઘરવાળાનું પણ જોઈએ ને. તો જયારે હું સંતુષ્ટ એના વ્યવહારથી, કેમકે એ તો છે જ ઇનોસેન્ટ, બાબા ક્યારેય પણ દુનિયા વાળાને બ્લેમ કર્યો જ નથી. બાબા કે વો સબ ઇનોસન્ટ હૈ, વો ડ્રામા હૈ, ઉનકો કરના હી હૈ, હીરો તુમ હો. વિલન ને કોઈ બ્લેમ નથી, સોફ્ટ હીરો જ રહેવું પડે. વિલન થી ક્યારે પણ એક્સપેક્ટ નહીં કરીએ કે ભાઈ તું થોડો સોફ્ટ થઈ જા, થોડું ધીરેથી લડાઈ કર,
હીરો થી એક્સપેક્ટ કરીએ. બાબા આપણને શું બનાવ્યા, બેસ્ટ હીરો હિરોઈન બનાવ્યા ને, દેવી દેવતા. આપણા અંદર એટલે ત્રણ સ્થાન પર સોફ્ટનેસ આપણે લાવવાની જ છે, આપણે ચેક કરવાની છે. વિચાર, વ્યવહાર, વાણી. પહેલા વિચાર, વાણી અને પછી વ્યવહાર. જ્યારે આપણા વિચારોમાં આવી જાય તો વાણીમાં અને વ્યવહારમાં પણ આવશે. પણ ઘણી વાર આજે ક્યાં કમી રહી જાય કે વિચારોમાં છે એને આપણે હરેક પ્રતિ શુભ ભાવના રાખીએ છીએ, કેમ કે હવે આપણે સકાશ દેવા વાળી આત્મા થઈ ગયા. પણ ઘણી વાર આપણે આપણા શબ્દો અને વ્યવહારમાં એ સકાશને દેખાડતા નથી. એટલે આપણે કહેવું પડે કે મારી ભાવના એવી નહોતી, હું એવું કહેવા નહોતી માંગતી હતી, પણ ખબર નહીં. અને પછી આપણને એ વસ્તુનો અફસોસ પણ થાય કે મારી ભાવના તો એ આત્મા માટે હંમેશાથી સારી છે, તો મેં શબ્દો એવા કેમ યુઝ કર્યા. એટલે શબ્દો જો શીખવા હોય તો બાબાથી, અવ્યક્ત વાણીઓમાં, હે ને, કે બાબા આવતા જ એટલા બધા સ્વમાન ભરી દે આપણને, એટલા સ્વીટલી. આજ અમૃત વેલે બાબા આપને નૂરે રત્ન કો દેખ રહે થે. હા હા હા, હું નૂરે રત્ન, બાબા મને જોતા હતા. અરે વાહ, ભલે ને હું લડાઈ કરીને આવી, પણ બાબા મને જોતા હતા. આપણે ભૂલી જાય હું શું કરીને આવી, કેટલું ઊંચું ઉપાડી દે. પેલા આપણને એટલા ઉપર ઉપાડ, પછી ધીરે ધીરે કહીએ ચેક કરો કોનસે નંબર મેં હો, પહેલે વાલે, દૂસરે વાલે, તીસરો કા તો બાબા બોલતે હી નહીં. હા, ચેક કરો, ચેક કરો. પહેલે પેરેગ્રાફમાં એટલા બધા સ્વમાન, આપણે એટલા ઉપર જતા રહીએ કે બાબા પછી આપણી કેટલીય ગલતીઓ બતાડે ને, એ બી પોતે જ જોવાની. બાબા વર્ણન નહીં કરે, બાબા તારીફ જ કરે કે પહેલે નંબર કે યે બચ્ચે, યે બચ્ચે, યે વિશેષતા. દૂસરે વાલે ચેક કરો, તીસરો કી બાબા નહીં બતાતે, ફિર કભી બતાયેગા. આજ સુધી બતાડ્યું કમી બાબાના મુખ પર આવી નહીં. અને આપણે ચેક બી કરીએ પાછા અને એક્સેપ્ટ બી કરીએ, તો આ જ એપ્લાય આપણે દુનિયામાં હર આત્મા પ્રતિ કરવાનું છે. તો જ આપણે કહેવાય કે એના સંસ્કારથી સંસ્કાર મળાવ્યા, કે તમે તમારા બચ્ચાઓની ક્યાં ગલતી બતાડી પણ દીધી એને ખબર બી નહીં પડી, અને અંદરથી એટલી શુભ ભાવના. અને ભલે બોસ, ટીચર એઝ આપણે ઉપરથી શક્તિના સ્વરૂપ છીએ, પણ એનો મતલબ એ નથી કે શબ્દો પણ આપણા ગલત થઈ જાય કે ઊંચા અવાજથી બોલવું પડે. એને શક્તિ સામના કરવાની બાબાએ આપી છે, પણ સામના કરવા માટે પણ અવાજ ઊંચી કરવી, શબ્દો ગલત યુઝ કરવાની આવશ્યકતા નથી. ટ્રાય કરી જોઈએ આપણે, એને જે બાબાની જ ટેકનિક છે ને, બાબાથી જ તો મોટિવેશન શીખ્યું છે. આજ તો દુનિયાને તમે જુઓ કે ઘણા શબ્દો મુરલીના જ યુઝ કરે મોટિવેશનલ, જે બહારના છે, બાબાના જ મહાવાક્યોને યુઝ કરે ને એપ્લાય કરે. તો ઘણી વાર એમ થાય કે જે બહારના લોકો આટલી ઇઝીલી શીખી જાય, તો આપણને તો બાબા પર્સનલ ભણાવે છે. અને જેટલું આપણા મનના શબ્દોમાં અને વ્યવહારમાં આવે ને, એટલું જ આપણા ચહેરામાં આપણી એ મીઠાશ આપણા મુખથી દેખાય. મુખથી એ મીઠાશ આપણા સ્વતઃ તમે જોજો. એને બાબાના બચ્ચાઓને તો અનુભવ છે કે આપણે ચાલતા હોઈએ ને કોઈની પણ સામે જોઈને ખાલી એક સ્માઇલ કરી દો, એ ગમે એવો વ્યક્તિ હશે, એ તમને ઓળખતો ના પણ હોય, પણ તમે ખાલી ચાલો છો અને તમારી સામેથી એ પાસ થયો, નજર મળી. અંજાન લોકો સામે કોઈ હસે ના, પણ માનો ચલો કોઈ બે વ્યક્તિ મળ્યા, બે બહેનો, બે ભાઈઓ, ને આપણે ખાલી મધુર મુસ્કાન કરી દીધી, એના મોઢા પર જે સ્માઇલ આવે ને, એ તમે ક્યારે ચેક કરજો, એ નેચરલી દિલથી નીકળેલી સ્માઇલ હશે, હું ગેરંટી કરું તમને. કેમ? કેમ કે આટલી નિસ્વાર્થ, બે મતલબ, પ્યાર વાળી સ્માઇલ કોઈ નથી આપતું દુનિયામાં, જે બાબાના બચ્ચાઓની નીકળે. હે ને, કે તમે આમ બસ ચાલો છો, એના જ વિચારમાં છે, હવે શું ટેન્શનમાં હશે, શું ક્યાં ક્યાંથી નેગેટિવિટી વિચારો લઈને આવ્યો હશે. ને તમારી એક આત્મિક દ્રષ્ટિવાળી એક ખાલી મીઠી સીધ, ભલે તમે આમ સ્માઇલ બી કેવી, ખાલી દ્રષ્ટિ આપીને મીઠું શું તમે જોયું? આત્મા છે, બાબા કા બચ્ચા હે. અને એના ચહેરા પર જે મોટી સ્માઇલ આવશે ને, એ તમે ટ્રાય કરી જોજો,
ગેરંટી આપું તમને 100% એ દુવા વાળી સ્માઇલ હશે. ભલે એ દિલથી એમ નહીં વિચારે કે મેં આને દુવા આપી, કેમ કે એવું લોકોને નથી આવડતું, પણ એ તમને દુવા મળી જ ગઈ. એ તમારી જે મીઠાસ વાળી મુસ્કાન છે ને, એ તમને દુવા આપે આપે ને આપે, કેમ કે આ દુનિયામાં આટલી મીઠી મુસ્કાન કોઈની નથી, કોઈની નથી. લોકો કોઈને ત્યાં જાય તો પણ ખોટે ખોટે હસે, કોઈ ઘરમાં આવી જાય ના ગમતું હોય ને તો આવો આવો એ ખોટે વાળું હોય ને, બેવને ખબર પડતી હોય કે હું નહીં ગમી આને. બાબાના બચ્ચા જે આત્મિક દ્રષ્ટિની મુસ્કાન આપે ને, મધુર મુસ્કાન, એટલે તો કહેવાય મધુર વાણી, મધુર મુસ્કાન, મધુર નયન, એ ખાલી બ્રાહ્મણો માટે કહેવાય, આપણા માટે કેટલું સન્માનની વાત છે હે ને. શું કરશો આજે આપણે ચેક કરશું આખો દિવસ? બાબાએ કીધું છે ને, આપણે એક વાર ટ્રાય કરી જોઈએ. બાબા હંમેશા કહે છે પછી ટ્રાય તો કરો, એને ઘણા કરી પણ છે, કરે પણ છે, પણ ઓર ટ્રાય કરીએ આપણે કે આજે મારી આસપાસ જે પણ આવે, મારા દિલથી, મારા સંસ્કારો માટે, મારા વ્યવહાર માટે, મારા ચાર, મારી વૃત્તિ, મારી દ્રષ્ટિ, મારા શબ્દ, એમાં સોફ્ટનેસ અને સ્વીટનેસ હોય જ. હું સ્વીટ રહું, બસ આજે આખા દિવસનો એક સમાન લઈ લઈએ, મેં મીઠા બચ્ચા, જે બાબા રોજ કહે છે. આજે આપણે બેસ્ટ સમાન લઈ લઈએ, મેં મીઠા બચ્ચા, મેં આમાં આપણે મેં કરીએ, કોઈ બીજાથી એક્સપેક્ટ નહીં કરીએ કે એ મીઠું બને. મેં મીઠા બચ્ચા, કે બાબા ને મુજે મીઠા કહા હૈ, મુજે, સિર્ફ મુજે. ક્યારેક ક્યારેક સોનમતિ માટે હું એવું કહું કે થોડું સેલ્ફિશ થઈ જવાય. હા, બાબાએ આપણને સેલ્ફિશ થવાનું કીધું, પણ ક્યારેક ક્યારેક સ્વ ઉન્નતિ માટે, કે ખાલી બાબા મારો જ છે, ખાલી ને ખાલી મારા છે, બસ મારા પર્સનલ છે, અને એને પર્સનલી મને કીધું છે મેં સબસે મીઠી, મારા જેટલું મીઠું, મારા જેટલું સ્વીટ, મારા જેટલું લાયક, મારા જેટલું બાબાને પ્યારું લાડલું કોઈ ભી નથી. કોઈ એટલે કોઈ નથી. બાબાએ ખાલી ને ખાલી મારું નામ લઈને કીધું છે, તો મારે બનવું જ પડશે, મારે કરવું જ પડશે, કેમ કે એને મને કીધું છે, હે ને. આજે આપણે ટ્રાય કરશો આખો દિવસ, જોઈએ તો ખરી કે બાબાના એ મીઠે બચ્ચે શબ્દ એપ્લાય કરવા શું ફાયદો થાય છે. અને સાચે આપણા શબ્દોમાં જ્યારે આપણી વૃત્તિ મીઠાસની થઈ જાય ને, આપણા શબ્દોમાં, આપણા વ્યવહારમાં એ પ્રેક્ટિકલી આવી જાય. હું એક હમણાંનો જ એક એક્ઝામ્પલ લાસ્ટ આપીને ખતમ કરીશ કે હમણાં દિલ્હીથી ફર્સ્ટ ટાઈમ દિલ્હી ગયા. ગુજરાતથી દિલ્હી બહુ દૂર છે, અને ત્યાં જે રિલેટિવ રહે છે એમને ખબર પડી એટલા વર્ષોમાં પહેલી વાર આપણે એમને મળવાનું છે, જે બચપનમાં મળ્યા હતા આજ મળવાનું છે, કેમ કે લૌકિકમાં ઓછું થાય ને જવાનું. તો બહુ રિક્વેસ્ટ બાદ એમને ત્યાં જ્યારે ગયા, તો એમના એમના ત્યાં બીજી બધી ફેમિલી હતી. જ્યારે ત્યાં ગયા સવારથી સાંજ થઈ, તો જ્યારે નીકળતા હતા ને, તો એ જેમના ઘરે, રિલેટિવના ઘરે ગયા હતા, એમના ઘરે જે બીજા આવ્યા હતા એમના કઝિન્સ અને બધા, તો એમાં એમની આંખોમાં આંસુ આવી ગયા, એ રડવા માંડ્યા. તો મેં પૂછ્યું કે કયું, શું કારણ છે, એમાં શું રડવાનું? તો કે નહીં, તમે જ્યારે આવતા હતા ખબર પડી, તો અમને એમ થયું કોણ હશે, આપણા સાથે મેચ થશે કે નહીં, આખો દિવસ એની સાથે રહેવાનું, ખબર નહીં શું હશે, કયા એટીટ્યુડમાં હશે, ને એ તો પાછા કોઈનું ખાતા નથી, અડતા નથી, તો આપણને બિલકુલ કેવું ફીલ કરાવશે કે આપણે તો બિલકુલ અચ્યુત છીએ. એટલે અમે તો વિચારતા હતા આજે જતા રહીએ. પણ સાચે કહે કે તમે આવ્યા ને, તો તમારું બોલવું, અમને એવું લાગ્યું કે અમે તમને વર્ષોથી ઓળખીએ છીએ, તમે અમારા જ છો. અને એવું લાગ્યું કે તમને શબ્દોમાં કહેતા નથી આવડતું કે તમે આવ્યા તો તમારી સાથે કંઈક પાવર હતી, માને કંઈક હતું, જે અમને અંદરથી એમ ફીલ થાય છે કે અમારી પાસે નથી, કે અમે ખાલી છીએ. અમને ફીલ થયું અને અમને એમ થાય છે કે તમે જાશો તો એ જતું રહેશે. એ કોણ હતું સાથે, કોની ફિલિંગ આવી? બાબા.
बाबा कहे छे ने कि ब्राह्मण बच्चे की प्रेजेंस बाबा का अनुभव करवाए। तो आपणो जाऊ आपणी साथे जारे आपणी स्मृति मां छे आत्मिक स्थिति बाबा की छत्र, आपणे तो आपणी सुरक्षा करीए कि मैं बाबा की छत्र छाया में हूं, पण आपणे खबर ज नथी कि आपणी सुरक्षा केटला बधाने सुरक्षा आपे छे, कि आपणा बोलेला बे मीठा शब्द। लोको एम कहे छे कि अमारा घर मां आटली मोटी फेमिली छे कि अमे 50 लोकोनी अमारी फेमिली छे, ज्यारे अमे भेगा थाय कोईए आटली रिस्पेक्ट आटली प्यार थी अमारा साथे व्यवहार नथी कर्यो। बेन कहे कि आटलो प्यार मने शायद मारी माथी पण नथी मळ्यो। ओआरसी मां पण बधाए एक ज अनुभव कीधुं कि मां बाप के बाद इतना प्यार दुनिया में कोई नहीं करता, वो भी बिना मतलब के, ऐसा कैसे हो सकता है? विचारो, जहां ब्राह्मण ना पग पड़े ने त्यां सेवा छे, जहां ब्राह्मण ना पग पड़े त्यां बाबा छे। पण क्यारे आपणे कहे मने भगवान मळ्यो अने आपणा शब्दों में भगवान देखाय नहीं तो, आपणा व्यवहार में नहीं देखाय तो, बाबा शू कीधु? दिखना चाहिए बच्चे, तुम ही मुझे प्रत्यक्ष करोगे तो जिम्मेवारी छे ने, तो क्यारे करसु? छेल्ले अत्यारथी प्रत्यक्षता थाय छे कि ज्यां ब्राह्मण भीड़ में जाए त्यां हर आत्मा ने एहसास थाय कि काई छे जे मारी पासे नथी, ते पूछसे कि शू छे तमारी पासे? अरे भगवान है हमारे पास, चाहिए तुमको जो सिर्फ मैं दिला सकती हूँ। माना मेरे पास मेरा है वो, और वो आया ही है, मैं तुम्हें उससे मिलवा सकती हूँ, तुम्हें उसका बना सकती हूँ, है ना? ये मिठास छे। अच्छा, हम शांति एक कोशिश करी पोताना अनुभव थी वो सुंदर टॉपिक ने स्पष्ट करवानी। थैंक यू दीदी, आपे खरेखर આ વિષયને એટલું બધું ગહેરાઈમાં તમે અમને સમજાવ્યું છે આજે, અને અમુક વાતો તો જાણે મન ઉપર પ્રિન્ટ થઈ ગઈ કે મધુરતા અને મૃદુતા એ જો આપણા ટોન, યુ નો લાઈક ટોન અને ભાષા પ્રયોગ એ બે વસ્તુ બહુ મહત્વના છે। ગમે તેટલું સત્ય બોલીએ પરંતુ આપણો ટોન જો સરખો ન હોય તો આપણે સામેવાળી વ્યક્તિને કન્વે નથી કરી શકતા। પ્લસ તમારો જે તમે એક્ઝામ્પલ આપ્યું સેલ્સ પર્સનનું, એ પણ ખૂબ સુંદર એક્ઝામ્પલ આપ્યું કે ઘણી વખત આપણે સામેવાળી વ્યક્તિના દ્રષ્ટિકોણથી નથી વિચારતા હોતા અને આપણું બિહેવિયર ઘણી વખત હાર્શ થઈ જતું હોય છે, તો એ પણ એક સુંદર વાત હતી। પ્લસ મને એ પણ ખૂબ ગમ્યું, બાબા હંમેશા કહેશે કે સન્માન દેંગે તો સન્માન મિલેગા, તો મધુરતા અને મૃદુતા એ બે ગુણ એવા છે કે જે સામેવાળાને સન્માન આપણે આપીએ છીએ એવું ફીલ કરાવે છે, અને ડેફિનેટલી આપણને સામે સન્માન મળ્યું એવું આપણને પણ ફીલ કરાવે છે, એટલે ઇટ ઇઝ અ ટુ વે કમ્યુનિકેશન। તો ખૂબ જ સુંદર આજે આપે અમને લાભ આપ્યો। હવે આપણે થોડીક વાર અગર જો આપ મેડિટેશન કરાવો તો મેં આપને આપકો બ્રાહ્મણ अपने इस स्वरूप में स्थित कर, मैं संपूर्ण ब्राह्मण, ऐसा महान ब्राह्मण जिसका श्रृंगार स्वयं परमात्मा करते हैं, मैं सर्व गुणों से सजी हुई ब्राह्मण आत्मा,
अपने इस पांच तत्व के शरीर से निकलकर परिष्ठा स्थिति में लाइट का शरीर धारण किए सूक्ष्म वतन की ओर जा रही हूं। जैसे ही मैं सूक्ष्म वतन में पहुंची मेरा मीठा बाबा, मेरे बाप दादा अपनी दोनों बाहें फैलाकर मेरा स्वागत करते हैं। बाबा के मुख से वाक्य निकलते हैं, मेरे मीठे बच्चे मैं समा गई बाबा की बाहों, इस शब्द का मैं स्वरूप बन गई। बाबा की संपूर्ण मिठास अब मुझ आत्मा में समा गई। अब बाबा मुझे बेहद प्यार से देखते हैं। वाह मेरा भाग, भगवान मेरा है, सिर्फ मेरा। बाबा मैं आपसे वादा करती हूं, मैं आप जैसी हूं और सदा आप जैसी ही रहूंगी। महसूस करे बाबा की वो वरदानी दृष्टि को जो मुझ पर पड़ रही है। बाबा मैं आप जैसी इस मिठास को अपने अंदर लिए अपने ब्राह्मण तन में इस कर्म भूमि पर जा रही हूं, पर मेरा आपसे वायदा है कि जिस दृष्टि से आप मुझे देखते हैं उसी महान दृष्टि से मैं अपने आप को देखूंगी। जिन महान शब्दों से आपने मुझे स्वमान दिए हैं मैं उसी स्वमान में रहकर हर आत्मा को देखूंगी। बाबा की दृष्टि लेते हुए अब मैं वापस अपने ब्राह्मण तन में प्रवेश करती हूं। अब मैं महसूस करती हूं बिल्कुल हल्कापन। बाबा की वो दृष्टि उसी स्वमान से मैं पूरे विश्व को देखूंगी। मेरे व्यवहार में, मेरे विचार में, मेरी वाणी में बाबा के शब्द
બાબા કે સ્વમાન સમાય વાહ મેરા ભાગ્ય વાહ મેરા જીવન શુક્રિયા બાબા મેરા બાબા ઓમ શાંતિ.